નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ. રાજુલા રાજુલા શહેરમાં આજે પ્રાંત કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આ આવેદનપત્ર સ્વાન શિપયાર્ડ કંપની પીપાઉના કર્મચારીઓ દ્વારા તેમની નોકરી અને પગાર ધોરણના લાભો કર્મચારીઓના નિયમ મુજબ નોકરીના સ્થળે કામ પર ન રાખવા અને તેમના બદલે અન્ય નીચેના હોદ્દા પર નોકરી પર રાખી તેમને ઓછું વેતન ચૂકવવામાં આવતું હોય, જેથી કંપની દ્વારા કર્મચારીઓને જે તે જગ્યા પર નોકરીમાં ચાલુ રાખવામાં આવે તેમના નીતિ નિયમ મુજબ પગાર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે આજે માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્યને સંબોધીને આજે રાજુલાના પ્રાંત અધિકારી શ્રી તેમજ મામલતદાર શ્રી અને રાજુલાના ધારાસભ્ય શ્રીને આવેલા તમામ કર્મચારીઓએ આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ત્યારે આવો જોઈએ આપણે આ લોકોની શું હતી માગણી. સાહેબ, શું પ્રશ્ન તમારો હતો અને શેના માટે રજૂઆત હતી ને શેના માટે તમારે આવેદનપત્ર આપવું? અમારે એની માટે આવેદનપત્ર આપવાનું છે. માની લો કે આ લોકો મારી પાછળ જે દેખાય છે, આજુબાજુમાં દેખાય છે, એ બધા એમ્પ્લોય છે. આજ માની લો કે એમ્પ્લોય છે, એ પહેલા રિલાયન્સ ડિફેન્સ હતું, એની પછી ત્યારબાદ સ્વાઇન એનર્જી ગ્રુપ લઈને આવ્યું છે. તો માની લો કે આ 17 વર્ષથી આ લોકો માની લો કે નોકરી કરે છે. તો આજે એવું કહે છે સ્વાઇન ડિફેન્સ, એવું કહે છે કે અમારી જે પેટા કોન્ટ્રાક્ટર તરીકે જે કંઈ કંપની આવે છે એની અંદર જ તમારે કામ કરવું પડશે, નહીં કામ કરો તો તમને બરતરફ કરવામાં આવશે અને અમે પંચિંગ વ્યવસ્થા સાથે બંધ કરવામાં આવશે, એવું કંપની તરફથી એના કંપનીના કર્મચારીઓ તરફથી અમને આ એમ્પ્લોયને પગાર હતો રોકાયો છે. આજ માની લો કે 2.5 મહિનાથી આ લોકોનો પગાર નથી કર્યો છે, તો એનું શું? આજ આ લોકોએ જમીન ગઈ છે, એની અગેનમાં કંપનીએ કંઈ લેટર દીધા છે, તો આ લોકોને એમ્પ્લોય થવાનું જ નહીં. કંપનીનું એવું કહેવાનું છે કે અમારો જે કે પેટા કોન્ટ્રાક્ટર છે એની અંદર જ તમારે કામ કરવાનું રહેશે, બાકી તમારે એમ્પ્લોય બેમ્પ્લોયનું છોડી ગયો. તો આવી કાંઈ થોડીક વ્યાજબી વાત છે. કંપની અને સરકાર શ્રીને મારે એક જ નિવેદન કરવાનું છે, આને કાયમી ધોરણે એમ્પ્લોય કરે, જે કંપનીના નીતિ નિયમો છે એ નીતિ નિયમોને લાગુ કરે. કેટલા કર્મચારીઓ કામ કરે છે અને કેટલા કર્મચારીનો પ્રશ્ન છે? 130 કર્મચારીઓને આ મોટો પ્રશ્ન છે. 130 કર્મચારીનો પગાર અત્યારે અટકાવવામાં આવ્યો છે. હા, અટકાવવામાં આવ્યો છે. તમે કોને કોને અત્યારે રજૂઆત કરી છે? અત્યારે છે પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે અને મામલતદારને રજૂઆત કરી છે. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.